चोरी बाबते नगरपालिका द्वारा एक पण वखत पोलीस फरियाद न करता आम आदमी पार्टी ना कोर्पोरेटर द्वारा रजूआत कर्या बाद पोलीस फरियाद नोंधावी छे। वारंवार चोरी थती होवा छतां फरियाद न नोंधाता कोर्पोरेटरे पोतानी रजूआतमां चीफ ऑफिसरनी कामगीरी सामे सवाल उठाव्या हता। डिसा नगरपालिका हस्तकना कच्ची कॉलोनी विस्तारमां आवेला पाणीना बोर परथी बे वखत केबल वायरनी चोरी थई हती। જ્યારે SCW હાઈ સ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ પાણીના બોર પરથી તેમજ રાજપુર વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત કેબલ વાયરની ચોરી થઈ હતી। આ ઉપરાંત ડિસા કોલેજ રોડ ઉપર લગાવેલ સ્ટ્રીટ લાઇટની પણ ચોરી થઈ હતી। આ બાબતે ડિસાના નગરજનો તેમજ ડિસા વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના ડિસા શહેર પ્રમુખ વિજય દવે ચીફ ઓફિસરને વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરી આ ચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું। તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા એક પણ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી। ચોરીની ફરિયાદ ન નોંધાતા ચોરોને જાણે મોકળો મેદાન વળી રહ્યું છે તેમ વારંવાર ચોરી કરતા હતા, જેથી કોર્પોરેટર વિજય દવે ચીફ ઓફિસરને આ ચોરી બાબતે લેખિત FIR કરવા રજૂઆત કરી। તેમજ રજૂઆતમાં ચીફ ઓફિસર ફરિયાદ નહીં કરે તો પોતે પોલીસ ફરિયાદ કરશે અને ચીફ ઓફિસર પણ આ ચોરીમાં મદદગાર છે તેમ સમજી તેમની સામે પણ FIR નોંધાવવામાં આવશે તેવી રજૂઆત કરી હતી। જેના પગલે નગરપાલિકા અધિકારી સુરેશ જાદવે ચોરી બાબતે અજાણ્યા ઇસમો સામે ડિસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ચોરીમાં મદદગારીના આક્ષેપથી CO એ ફરિયાદ નોંધાવી। ડિસા પાલિકા હસ્તકની મિલકતની વારંવાર ચોરી થતી હોવા અને તેની રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર ફરિયાદ ન નોંધાવતા કોર્પોરેટર વિજય દવે આખરે રજૂઆત પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસાની ખરીદેલી વસ્તુની ચોરી થતી હોવા છતાં ચીફ ઓફિસરે કોઈ જ કામગીરી કરી નહીં અને તેઓની ફરજ બજાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે, તેમજ ચોરી બાબતની તેઓને જાણ હોવા છતાં ફરિયાદ ન કરી, તેમાં મદદગાર હોય તે રીતે કાર્ય કરી રહ્યા હોવાથી જો 24 કલાકમાં આ બાબતની પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો ચીફ ઓફિસર સામે પણ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી રજૂઆત પત્રમાં આપી હતી, જેથી ચીફ ઓફિસરે તાત્કાલિક આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે નગરપાલિકાએ અત્યાર સુધી શા માટે ચોરીની ફરિયાદ નથી નોંધાવી તે બાબતે પણ તપાસ કરવાની કોર્પોરેટરે માંગ કરી છે।